मित्रों अगाउना वीडियो मा आपने वस्तुओ भारे छे के हल्की कौन केटलू वजन उपाड़ी शके छे ए समझ्या हता। हवे आ बटाको शुं करी रह्यो छे ए जोईए छीए। ओफ ओहो अरे बटाका शुं थयो, आटलो परसेवो केम थई रह्यो छे? टिंगु હું અહીંયા રસ્તાની વચ્ચે પડેલા આ લાકડાના ટુકડાને ઉઠાવીને એક બાજુ મૂકી રહ્યો હતો, પરંતુ આ લાકડાનો ટુકડો હું નથી ઉઠાવી શકતો। અરે બટાકા આ લાકડાનો ટુકડો ભારે છે। હવે આ જો, આ છે લાકડાનો નાનો ટુકડો જે વજનમાં હલકો છે, એને તું ઉઠાવી શકીશ। ઓહો તો મોટી વસ્તુઓ વજનમાં ભારે હોય છે અને નાની વસ્તુઓ વજનમાં હલકી હોય છે, સાચું ને? અરે ના બટાકા એવું નથી। હા તો મિત્રો, આજે આપણે રસપ્રદ ઉદાહરણ દ્વારા વસ્તુઓ ભારે છે અથવા હલકી છે એ સમજીશું। બટાકા જો આ છે ફુગ્ગો અને આ છે ક્રિકેટનો દડો, તો આમાંથી કોને ખૂબ જ સરળતાથી ઉઠાવી શકે છે? હું આમાંથી આ ફુગ્ગાને ઉઠાવી શકીશ। અરે પરંતુ આ ફુગ્ગો તો ક્રિકેટના દડાથી મોટો છે અને ક્રિકેટનો દડો ફુગ્ગાથી નાનો છે। હા પરંતુ આ ફુગ્ગો ક્રિકેટના દડાથી વજનમાં હલકો છે અને ક્રિકેટનો દડો ફુગ્ગાથી વજનમાં ભારે છે। સાચું કહ્યું બટાકા। હવે સમજ્યો, નાની વસ્તુઓ મોટી વસ્તુઓ કરતા વજનમાં ભારે હોય છે, કેમ કે વસ્તુનું ભારે હોવું એના વજન પર આધારિત છે। હા ટિંગુ હું સમજી ગયો। ચાલો હવે આ લાકડાના મોટા ટુકડાને ઉઠાવવામાં હું તારી મદદ કરું છું। આપણે બંને સાથે પકડીને તેને એક બાજુ મૂકીએ। આભાર ટિંગુ। હા તો મિત્રો, આજે આપણે રસપ્રદ ઉદાહરણ દ્વારા વસ્તુઓ ભારે છે અથવા હલકી છે એ સમજ્યા। આગળના વિડીયોમાં આપણે વાસણ અને તેમની ક્ષમતાને સમજીશું।